અરવલ્લીના હોળી દહનનો કાર્યક્રમમાં 1000થી વધુ લોકો એકત્ર થઈ 500 જેટલા ઢોલ નગાડા સાથે નૃત્ય અને ઢોલ વગાડીને દાંડિયા રમી હોળી દહનના કાર્યક્રમની ઉજવણી કરી હતી. અરવલ્લી જિલ્લાની હોળી દહનનો મોટામાં મોટો કાર્યક્રમ તેમજ વર્ષોથી પરંપરાગત ચાલતા મેઘરજ તાલુકાના બોઠીવાડા ગામોમાં આસપાસના 12 મુવાડાના 10000થી વધુ લોકો એકત્ર થઈ 500 જેટલા ઢોલ નગાડા સાથે નૃત્યો અને ઢોલ વગાડીને દાંડિયા રમે છે અને હોળી દહનના કાર્યક્રમમાં જોડાય છે. ત્યારે મેઘરજના બાઠીવાડા ગામોમાં 12 મુવાડાના લોકો ભેગા થઈ હોળીની ગાગર મૂકી તેમાં 4 માટીના લાડવા મૂકી અષાઢ શ્રાવણ ભાદરવો આસો તેમજ 4 માસમાં 4 લાડુ મૂકવામાં આવે છે અને હોળી પ્રગટાવ્યા પછી ગાગરમાં રાખેલા લાડુ કાઢીને વર્ષ કેવું રહેશે તેનો વર્તારો કાઢવામાં આવે છે તથા ગાગરનું પાણી નાના બાળકોને આંખે લગાડવાથી બાળકોને કોઈ બીમારી આવતી નથી તેવી માન્યતાઓ રહેલી છે. ત્યારે આજે દેશ 21મી સદી તરફ પડી ગયો છે ત્યારે આ સમાજ કુરિવાજોથી દૂર રહી વિકાસની દિશામાં ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાની હોળી દહનના કાર્યક્રમ સમગ્ર અરવલ્લી જિલ્લાના લોકો જોડાય છે અને હોળી દહનના ઉત્સવને માણે છે અને આ હોળી દહનમાં લોકો ઢોલ નગાડા સાથે લાઠીઓ વડે દાંડિયા રમે છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અરવલ્લી પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મારું નામ ભીખાજી દુધાજી ડામોર એટલે કે ઠાકોર અને આ બોઠીવાડા જે હોળીથી ઓળખાય છે અને સમગ્ર તાલુકામાં એક નંબરની હોળી છે અને સાથે સાથે અમારી હોળી સમિતિ છે એના પણ અમે 10-11 લોકોના સમિતિના આગેવાનો છીએ અને આ રીતે સંપૂર્ણ અમે સહકારથી હોળી પાળીએ છીએ. અમારી હોળીની પ્રથા તો બહુ વર્ષો જૂની છે. બાપ દાદાથી બાળતા પણ એ રાતે બાળતા હતા. અમે હવે આ હોળીને પરંપરાગત દિવસે બાળીએ છીએ અને આખું એનું મહત્ત્વની વાત કરું તો મહત્ત્વમાં આમ તો એનો વર્તારો આવતા વર્ષનો પણ આના પરથી નક્કી થાય છે અને અમે એની અંદર હોળીના નીચે 4 લાડવા મૂકતા હોઈએ છીએ. એ લાડવા આહાર શ્રાવણ ભાદરવો અને આસો એ પછી એને 5 વાગે પાછા બહાર કાઢીએ ત્યારે ભીજી જતા હોય છે. તો કેટલો લાડવો એટલે કે માટીના લાડવા હોય છે પણ એ ભીજલા પરથી એનો વર્તારો નક્કી થાય છે અને સાથે સાથે પવનની દિશા પરથી પણ આ નક્કી થતું હોય છે કે ભાઈ પવનની દિશા કઈ બાજુ જાય છે એ આવતું બસ કેવી રીતે નીકળે એ પણ પ્રથા થતી હોય છે. બીજું સાથે સાથે જે લગ્ન થયેલો હોય છે એ પણ વર કન્યા જે હોય છે એ પણ શ્રીફળ એને 5 ઓટા ફેરી અને શ્રીફળ અહીંયા ઓમતા હોય છે અને દરેક ઘરેથી એક શ્રીફળ લાવીએ છીએ અને પાણીનો લોટો લાવીએ છીએ. એ લોટા સાથે પાણી 5 ઓટા ફરી અને એમાં હોમતા હોઈએ છીએ એટલે આખા વર્ષનો જે કોઈ રોગ હોય છે એને અર્પણ કરી દઈએ છીએ. અમે આ હોળીને હોળી માતા તરીકે પૂજીએ છીએ એટલા માટે વધારે મહત્ત્વ છે અને કોઈ પણ પ્રકારનો અનિષ્ટ રોગ ના આવે એવી અમે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને રંગપંચમીથી અમારો નવો કાર્યક્રમ ચાલુ થાય છે એટલે અમે સંપૂર્ણ આમાં અમારા ગામની સુખી સમૃદ્ધિ થાય એવા અમારા પ્રયત્નો કરીએ છીએ અને એટલે અમે ધામધૂમથી આ હોળી ઉજવીએ છીએ. અમે હું બોઠીવાડાનો વતની છું. મારું નામ મનાભાઈ લક્ષ્મણભાઈ સિસોદિયા ડામોર. અમારા સિસોદિયાની પરિવાર આજકાલ કરતા બોઠીવાડાની હોળી આજે 50-56 વર્ષ સુધીની ચાલી રહી છે. હોલિકા અને દુલિકા પહેલા અને દુલેકા પરંપરા વસ્તુ અમે આજકાલ કરતા 50-56 વર્ષથી અમે હોળી મનાવીએ છીએ. અમારે લગભગ 12 ગામોની હોળી છે. અમારી ઓછામાં ઓછી પબ્લિક સામાન્ય પબ્લિક ગણો અમારી મેઘરજ તાલુકાને બોઠીવાડા ગામ અમારે સિસોદિયા પરિવાર અમારે સિસોદિયા પરિવાર લગભગ અમારું ગામ 12 ગામો છે અને નાના નાના ગામો ગણો તો 12-6 ગામો છે સાહેબ. એટલે અમે બધા હળી મળી કેટલા ઢોલ અમારે લગભગ ઓળીના ઢોલ તો સાહેબ ગઢ અમારા મારા 1-2 છોકરા ભાઈ હું અને મારા છોકરે જ છે. મારા ગોમના કેટલા ઢોલ અમારા ઢોલ લગભગ સાહેબ 12 ગોમાના માંડીને એ ગામની અંદર લગભગ ઓછામાં ઓછા ઘણા મારા 1 મુવાડાની અંદર 500-600 ઢોલ એક મુવાડા એવા 12 ગામમાં અમારા મુવાડા. મારા ગામમાં
એક જ સમાજ ઠાકોર સમાજ છે. મારો ગામ 18 થી 18 કિલોમીટર મારા ઘેરાવ મારું ગામ આવ્યું. અમે બધા જ મળીને હોળીનો તહેવાર અમે સુલે શાંતિથી ઉજવીએ છીએ. ઢોલ નગરા સાથે વડવાઓ આગેવાનો યુવાન મિત્રો લેડીઝો બધા જ મળી અમે હોળીનો તહેવાર અમે શાંતિથી ઉજવી રહ્યા છીએ. હોળીનું મહત્ત્વ એ છે કે અમારા વડવાઓ અગાઉથી કરતા હોય છે અને અમે કરીએ છીએ, અને એ છે કે એની અંદર હોળી જે તે હોળી અંદર એ છે કે અમારા જે વડવાઓ પહેલથી જ એક સજ્જ સમારોહ હોળીની અંદર એની અંદર અમે ખાડો કરતા હોઈએ છીએ. એની અંદર અમે લાડવા ચાર મૂકતા હોય, પછી ભાઈ ગળો મૂકતા હોય પાણીનો ભરીને, પછી એ લાડવા અમે વધના હોળી ભગતાયા પછી વધના સમયે અમે બધા લેડીઝો બહેનો કુંવારીઓ વડીલો એવા બધા બધા ફરીએ વધના ટાઈમે મળીને હોળી ટાઢવી પણ શણગારો કરી અને ગળો કાઢતા હોય છે. એની અંદર અમે લાડવા જોતા હોઈએ છીએ, લાડવા કેવા બીજા છે કહું છે એટલે એના પર વર નક્કી કરતા હોય છીએ, વર્ષ કેવું જશે વરસાદ કેવો પડશે એટલે લાડવા જોઈએ છે. અમે લાડવા સારા બીજા હોય તો અમને આનંદની વાત હોય કે વરસ સારું જાય એમ, એટલે એ રીતે કહીને પછી અમે બધા આખા ગામો વાતો થઈ જાય કે હોળીમાં લાડુ સારા નીકળ્યા વરસ સારું જશે, એટલે બિયારણો અમારે જે ખરીદ્યું હોય અમે ખરીદી લેતા હોઈએ છીએ એટલે આગળની. વૈભવ રાઠોડ, KTV ન્યૂઝ, મોડાસા.